માગરોલ પોલીસ વ્યાજખોરો સામે સર્વત્ર પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરોને ડામમાં બેઠક યોજાઈ. જૂનાગઢ માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નાના શ્રમજીવી તથા નાના ધંધા વેપાર કરતા લોકોને ઊંચા વ્યાજથી નાણાં ધિરાણ કરી ખૂબ મોટું વ્યાજ વસૂલ કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી લોકોને તથા તેના પરિવારને હેરાનગતિ કરતા હોય તેવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અને આ બાબતે લોકોમાં જાગૃતિ આવે તેવા ઉમદા આશયથી માંગરોળ પોલીસ વિભાગ દ્વારા એક લોકદરબારનું આયોજન કર્યું હતું. આ તકે માંગરોળ પોલીસ વિભાગના DYSP દિનેશ કોડિયાતર, મરીન PI સલીમ સાટી માંગરોળ, PSI SA સોલંકી મેડમ, મારિયા PSI ભરત ચાવડા, PSI ક્ષત્રિય, PSI કુલદીપ ગઢવી ઉપસ્થિત રહીને આગેવાનો સાથે સંવાદ કર્યો હતો અને ઉપસ્થિત આગેવાનો અને હોદ્દેદારો સાથે પ્રશ્નોત્તરી પણ કરી હતી, જેમાં વ્યાજ આપવા માટે લાયસન્સના નીતિ નિયમો, લાયસન્સ ધારકો કેવી રીતે અને કેટલી ટકાવારાથી વ્યાજે નાણાં આપી શકે તેમજ પોલીસ પબ્લિક વચ્ચે તાલમેલ વધે તથા ટ્રાફિક અને ચોરીના મુદ્દાઓ પર પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ તકે પાલિકા પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલા, ભાજપ શહેર પ્રમુખ નિલેશ સામૈયા, પ્રફુલ નોદોલા સહિતના આગેવાનો, સરપંચો અને તાલુકા પંચાયતના સદસ્યો, પાલિકા સદસ્યો સહિતના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જીતુ પરમાર, JDSTV, માંગરોળ. આજરોજ માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે માંગરોળ ડિવિઝન કક્ષાનો એક પોલીસ રિલેટેડ પ્રશ્નોને લગત લોકદરબારનું આયોજન કરવામાં આવેલ હતું. આ લોકદરબારમાં ડિવિઝનના તમામ થાણા અમલદારશ્રીઓ હાજર હતા, તેમજ આપણા ડિવિઝન, આપણા જે બે તાલુકા માંગરોળ અને માળિયા તાલુકાના આગેવાનશ્રીઓ હતા, નગરપાલિકા પ્રમુખ, ગ્રામ્ય વિસ્તારના સરપંચશ્રીઓ, પત્રકાર મિત્રો તેમજ જાગૃત નાગરિકોની હાજરીમાં એક લોકદરબારનું સુંદર રીતે આયોજન કરવામાં આવેલ હતું. આ લોકદરબારમાં લોકોએ પોતાના પ્રશ્નો ખુલીને પોલીસ સમક્ષ રજૂ કરેલા હતા અને અમે સ્થળ ઉપર જ મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ કરવા પ્રયત્ન કરેલો હતો. તેમજ આજે અમે આ લોકદરબારના માધ્યમથી જાગૃત નાગરિકો અને આગેવાનોને એક અપીલ પણ કરેલી હતી કે હાલમાં જે સરકારશ્રીની મુહિમ ચાલે છે તે વ્યાજખોરોના ત્રાસથી આપણે સામાન્ય નાગરિકને મુક્ત કરાવવાનો છે, એ માટે આપની આજુબાજુ પણ આવા કોઈ પણ કિસ્સાઓ જોવા મળે અને પોલીસ સમક્ષ આવવાથી અચકાતા હોય તો ખુલ્લી રીતે અને અમારી પાસે આવે બેઝિઝક તેની સામે અમે કડકમાં કડક કાર્યવાહી કરશું તેવું અમે બધાને ખાસ મેસેજ આપ્યો છે. આજનો જે લોકદરબાર હતો એ ખૂબ સફળ રહેવા પામેલ છે. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.